વડોદરાની એસએસસી હોસ્પિટલમાં દાખલ કોરોના સંક્રમિત મહિલા ફરાર થઈ છે મહિલા ફરાર થતાની સાથે તંત્ર ઉપર પણ અનેક સવાલ ઊભા થયા છે પાદરાની 51 વર્ષીય મહિલા બે દિવસ અગાઉ અહીં દાખલ કરવામાં આવી હતી તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા મહિલાને કોવિડ વોર્ડમાં રાખવામાં આવી હતી પરંતુ કોવિડ વોર્ડમાંથી મહિલા ફરાર થઈ ગઈ છે મહિલા દર્દીની વાત એ અમારી હોસ્પિટલમાં 15 વોર્ડમાં ફેફસાની બીમારી માટે આવ્યા હતા એને શ્વાસની તકલીફને કફ ન હશે એટલે પરમ રિવોર્ડમાં એને દાખલ કર્યા અને ત્યાર પછી એનો ટેસ્ટ આવ્યો એટલે ટેસ્ટ કંઈક આરટીપીસીઆર પોઝિટિવ આવ્યો હશે એ પ્રક્રિયા થતી હતી એ દરમિયાન મહિલા જતા રહ્યા હોય એવું બને અને આ ગંભીર બાબત કહેવાય સમગ્ર ગુજરાત સહિત વડોદરામાં પણ કોવિડ કેસ વધી રહ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં નવ કોવિડ કેસ આવ્યા હતા તેની વચ્ચે વડોદરામાં પાદરાની એક મહિલા એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવી હતી તેને તાવના લક્ષણો હતા તાવના લક્ષણો ઘણા દિવસો સુધી રહેતા તેનો કોવિડ ટેસ્ટ કરાયો હતો જેમાં ગતરૂપ તેનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતા આ દર્દી હોસ્પિટલમાંથી જ ફરાર થઈ ગઈ હતી આ મહિલા હાલ પાદરાની છે પરંતુ એ હાલ અહીંયા આઇસોલેશન વોર્ડમાં નથી અન્ય કોઈ વોર્ડમાં હોઈ શકે છે પરંતુ આ કોવિડ દર્દી ફરાર થતાં હવે હોસ્પિટલ તંત્ર કહી રહ્યું છે ટેલિફોનિક વાતચીતમાં કે તેઓ હાલ અહીંયા પોલીસ બંદોબસ્ત ગોઠવશે પરંતુ પોલીસ બંદોબસ્ત ત્યારે ગોઠવવામાં આવશે કે જ્યારે દર્દીઓ ફરાર થઈ રહ્યા છે ત્યારે આ સાવચેતી પહેલાંથી હોત તો આ કોવિડ દર્દી ફરાર ના થઈ હોત કારણ કે કોવિડ દર્દીઓ જ્યારે ખુલ્લામાં ફરતા હોય છે ત્યારે પોતાની સાથે અન્ય લોકોને પણ સંક્રમિત કરે છે ત્યારે આ બેદરકારી ક્યારે રોકાશે એસએસ્યુ હોસ્પિટલમાં તેવા સવાલ ઊભા થયા છે